હા રાજેશભાઈબેન, તમે હોસ્પિટલમાં આવે ત્યારે શું તકલીફ હતી? હું ચાલીને પરાણી આવી શકી હતી. ત્યાં નીચે મને પગથિયાં ચડીને ત્યાં જ બેસી ગઈ હતી. મને આખો પગ બહુ દુખતો હતો, પગમાં ચમચમ થતું હતું અને રહેવાતો નહોતું. પગ પકડીને જ બેસી રહેવું પડ્યું. નીચું રબડાવી રબડી રાખીએ ને તોય નહોતું રખાતું, બહુ દુખતું હતું. ડૉક્ટરે શું નિદાન કર્યું હતું અમદાવાદમાં? અમદાવાદના ડૉક્ટરે એમ કીધું હતું કે ત્રીજા ચોથા મણકાની નસ દબાઈ છે ને ગાદી ખસી ગઈ છે ને, તો તમારે એટલી ગાદી કાઢી નાખવી પડશે, એમ કહો ઓપરેશન કરવું પડશે, કિરણોથી કાઢી દિવસ રોકાવવું પડશે એવું કીધું હતું. લાયરમાં ડૉક્ટર છે ને, લાયર હોસ્પિટલ અમદાવાદમાં, ત્યાં ગાડી કીધું હતું. અને આપણી હોસ્પિટલમાં દાખલ થયા, કોલોડા હોસ્પિટલમાં, ત્યારે કઈ સારવાર થઈ તમને? મને સારવારમાં માલિશ આપી પત્રપિંડની, પછી શેક આપ્યો અને એનીમા આપ્યો છે દરરોજ, ભૂખ્યા પેટનો ઉકાળાનો આપ્યો અને જમ્યા પછીનો આપ્યો છે. તો મને એકદમ સરસ થઈ ગયું છે. અઠવાડિયામાં તો બહુ સારું થઈ ગયું. 8 દિવસની સારવાર થઈ. હા, મન સરસ થઈ ગયું છે. એક થોડું સાધારણ દુખે છે, તો એ તો નહોતું દુખતું, પણ આ બે કાળનું દુખે છે એમાં હું આખા આ રાઉન્ડમાં રાતે ચાલું છું સાહેબ, આખો ચક્કર મારું છું ફરતા. પહેલાં કેટલું ચાલતા હતા? મને પહેલાં હું 2 મિનિટ બી ઘરે ચા મૂકવા ઊભી રહું તો રડવું આવી જતું. મને મારો બાબો ખુશી આપતો તો હું સાહેબ ખરેખર તો મને અઠવાડિયામાં બહુ ફેર પડી ગયો છે. થેન્ક યુ.